પંચમહાલ છે. નાહર ચાંદનગઢ મંદિર ખાતે તાલુકા ભાજપની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ભાજપ અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભાજપના અગ્રણી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કારોબારીની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપ નેતાઓએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો પણ કર્યા હતા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકાની કારોબારીની આજ મિટિંગમાં પધારેલા અમારા જિલ્લાના પ્રમુખ માન્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ, એમની અધ્યક્ષતામાં એક તો જે પ્રદેશ કારોબારી મહેસાણા મળી હતી, એ કારોબારીની અંદર જે કંઈ પ્રસ્તાવો થયા હતા એને બહાલી આપતા ઠરાવો, અભિનંદન આપતા પ્રસ્તાવને પણ અમારા કારોબારીએ ટેકો આપ્યો છે. અને બીજો ઠરાવ હતો રાજકીય પ્રસ્તાવ. રાજકીય પ્રસ્તાવ વર્તમાન ભારત દેશની અંદર વર્તમાન રાજકીયના ચોરે ને ચૌટે મોહલ્લામાં દુકાનને ઓફિસે ગામ કે શહેર મીડિયા સોશિયલ મીડિયા સૌથી વધારે ચર્ચો રહ્યા હોય તો કોંગ્રેસ મુક્ત ભારત, એ કોંગ્રેસને દેશમાંથી મુક્ત કરવા માટે, દેશના નાગરિકોને કોંગ્રેસથી મુક્ત કરવા માટે એના માટેનો એક પ્રસ્તાવ હતો રાજકીય પ્રસ્તાવ. એ પ્રસ્તાવ પણ અમારા કારોબારીની અંદર પસાર કરવામાં આવ્યો છે. કારોબારીમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ નગર પ્રમુખ જીતેન્દ્ર જોશી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ખાતુભાઈ પગી, નગરપાલિકા પ્રમુખ પ્રમીલાબેન પાઠક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન પ્રીતિશ દરી સાથે કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન શહેરા.